ઓફશોર જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નવીનચંદ્ર મહેતાની ભાવાંજલિ પાઠવવામાં આવી. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર ધર્મ ગ્રંથ નથી, જીવન ગ્રંથ છે. ગીતાના 18 અધ્યાય કરોડો લોકો વાંચતા હોય, પરંતુ 18 અધ્યાય જીવી ગયા હોય તેવા માણસો દુર્લભ છે. જ્ઞાન, કર્મ, ભક્તિ અને શૌર્યનો સંગમ એવા નવીનચંદ્ર મહેતા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશના સાકાર સ્વરૂપ સન્માન હતા. સિહોરના અગ્રણી ઉદ્યોગપતિ અને શહેરના નગરશેઠ તરીકે જાણીતા સ્વર્ગવાસી નવીનચંદ્ર મહેતાની ચિરવિદાય અંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને દરેક સમાજ, દરેક સંસ્થાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને મહેતા પરિવારને દિલસોજી પાઠવી હતી. સ્વર્ગવાસી નવીનચંદ્ર મહેતાનો દેહવિલય થતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રિય હતી ને દીકરીઓ દ્વારા કરાયેલી પ્રાર્થના ખરેખર એ ઈશ્વર સુધી પહોંચે કાર્યક્રમને આગળ વધારતા આજના એ જ્યોત, એક દીપ જ્યોતને પ્રગટાવી શ્રી જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી, શ્રી ગોપીનાથજી મહિલા કોલેજ, શ્રી સંસ્કૃતિ વિદ્યામંત્રી જ્ઞાનપીઠ, શ્રી સ્વામિનારાયણ ગુરુગો સિહોર, શ્રી કન્યા વિદ્યાલય વરાવર, શ્રી શંખનાથ ન્યૂઝ ચેનલ તેમજ હમજા શ્રેયભૂદા સ્કૂલ લીલાપીઠ, સચ્ચિદાન ગુરુકુળ ગરીબશાપીઠ વરાવર, આ દરેક એક એક પાંખડીએ એ કાકાને આજે દરેક સંસ્થાઓ એ પુષ્પાંજલિ અર્પણ કરે છે. શ્રી સિહોરની જુદી જુદી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની જેમ સિહોર ચેમ્બર ઓફ કોમર્સ, ભાવનગર જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સિહોર, સિહોર મેટલ મર્ચન્ટ એસોસિએશન સિહોર, સિહોર અનાજ કરિયાણા વેપારી એસોસિએશન, સિહોર કાપડ રેડીમેડ કપડા એસોસિએશન, સિહોર થરસાણ મીઠાઈ એસોસિએશન, લાયન્સ ક્લબ ઓફ સિહોર, જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પવન અંખોલે મહિલા મંડળ, હંસદેવ મહિલા મંડળ, યુવા યુવક મસ્ત મુસ્લિમ સમાજ, સિહોર નાગરિક સહકારી બેંક, મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક, સિહોર પીપલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સિહોર, તેમજ ડોક્ટર એસોસિએશન સિહોર અને વકીલ મંડળ સિહોર, તેમજ એ અમારું પેન્શન મંડળ સિહોરની અંદર છે એ પણ આની સાથે જોડાઈને દરેકે એમ કહેવાય કે આજે ભાવાંજલિ કાર્યક્રમની અંદર એ દરેક સંસ્થાઓ જોડાય અને એ કાકાના એ કાર્યોને બિરદાવવા માટે આપ સૌ આજે ઉપસ્થિત થયા છો ત્યારે પુષ્પાંજલિ અર્પણ કરી અને કાર્યક્રમને આગળ વધારતા કાકાને ભાવાંજલિ આપવાની વાત છે. કાકા વિશે બોલવું એ બહુ અઘરું છે, કારણ કે મેં એમની સાથે 36 વર્ષ સંસ્થાગત રીતે કામ કર્યું છે અને પારિવારિક સંબંધો અમારા બે પેઢીના છે. કાકા માટે હું એટલું જ કહી શકું કે એને જ્યારે પણ તમે મળો, કોઈ પણ અજાણી વ્યક્તિ પણ એને મળે તો એમ જ લાગે કે આપણા છે, બધાને પોતાના લાગે, એટલે એની લાગણી, એટલી આત્મીયતા. કોઈ પણને, મને 36 વર્ષ દરમિયાન ક્યારે પણ એવું નથી લાગ્યું કે હું આ શાળાનો કર્મચારી છું કે એમનો કર્મચારી છું. એક પરિવારના સદસ્ય તરીકે જ એમણે હંમેશા આવકાર આપ્યો છે ઘરમાં, એટલું જ માન સન્માન આપ્યું છે. કરુણા હૃદયમાં એટલી બધી કે નાનો એવું પણ કોઈ કામ હોય કે પછી કોઈ મોટું પણ કામ હોય, કાકાને વાત કરી હોય એટલે અચૂક થઈ જાય. પૈસાથી મૂંઝાતો નહીં, પણ આપણે આ કરવું છે. કોઈ પણ ફંક્શન હોય તો શરૂઆત એમનાથી થાય અને એ રીતે કાકાએ હંમેશા નાના મોટા બધાને મદદ કરી છે. પંગુ લિંગી અંદમ ગિરી યત કૃપાહતમ વંદે પરમાનંદમ માધવમ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય ત્યારે આવા પુણ્યાત્મા લોકસેવકની શોક સભામાં અથવા પ્રાર્થના સભામાં બેસવાનું સદભાગ્ય સાંપડતું હોય છે. આ કોઈ બોલવાનો વિષય નથી, પણ
મારે બહુ ઓછો સમય સિહોરની અંદર કામ કરવાનું થયું અને એક જ વાર દાદા સાથે મારે મુલાકાત થયેલી, પણ ત્યારે એટલું મને જાણવા મળ્યું કે હમણાં એમના જીવન વિશે ઘણી બધી વાતો થઈ, પણ એક સિહોરની અંદર શિક્ષણ ક્ષેત્રે, લોકસેવાના ક્ષેત્રે અને સમાજ સેવાના ક્ષેત્રે એમનું જીવન એ માર્ગદર્શનરૂપ હતું અને અમારી જેવા યુવાનો માટે, સદાય માટે એ માર્ગદર્શન અને પ્રેરણારૂપ રહેશે એ ચોક્કસ કહી શકાય. આજે બોલવાનો કોઈ વિષય નથી, પણ મારા શબ્દોરૂપી પુષ્પો હું એમના ચરણે ધરું છું. સભામાં આપણે બધા ભેગા થયા છે કે જેમના દુઃખદ નિધનના સમાચાર સાંભળતા જ આપણને બધાને એમ થાય, ઓહ, આવું એક જીવન જીવી ગયા સાહેબે અગાઉ વાત કરી, એમ કે બધાના હૃદયમાં જેમને પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મને એમનો બહુ જાજો પરિચય નથી, પણ એમના સન નીરવભાઈ એ અમારા થોડાક મિત્ર છે, એટલે ક્યારેક એમને મળવાનું મન થાય. ઘણી વ્યક્તિઓ આપણી પાસે એવી હોય છે, આપણે બધા અનુભવ્યું કર્યું છે, ભલે મળ્યા ન હોય, એક જ વખત મળ્યા હોય, પણ સામે આવે અને આપણને એમનાથી અંદરથી કંઈક લાગણી થાય એવું વ્યક્તિત્વ એ બાબા કાકા છે, એ જીવી ગયા છે. નગર સેવકનું બિરુદ પણ એમણે પ્રાપ્ત કર્યું છે અને સિહોરમાં ઘણી બધી સંસ્થાઓમાં, ખાસ કરી અને વિદ્યાર્થીઓ લક્ષી અમને ઘણા બધા કામ કર્યા છે. અગાઉ સાહેબે કીધું એમ કે ઘણા એવું પણ કહેતા હશે કે આજ હું જે કાંઈ છું એ એમના તરફથી છું. તથા સિહોરના શ્રેષ્ઠીઓ, બાબા કાકાની સેવા અને એમના કાર્યો હંમેશા સિહોરમાં જીવંત રહેશે. એક એવો પરિવાર જેને પોતાની જાત ઘસી અને પરોપકાર કર્યા છે, એવા પરિવારના મોભી શ્રી બાબા કાકાને શ્રદ્ધાંજલિ આપતા હું એક સ્કૂલના વિદ્યાર્થી તરીકે હું એમને ખૂબ ભાવાંજલિ આપું છું. જીવનમાં નવ નવ દાયકા સુધી કર્મસ્થ રહીને માનવ સેવાના અનેક ક્ષેત્રમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. નાત જાત ધર્મના ભેદભાવો વિના સમસ્ત માનવજાતની સેવા તેમણે જીવનની પળોપળ વિતાવી છે. તેમના દુઃખદ નિધનને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. ખાસ કરીને બાબા કાકા તેમના જીવનમાં શહેર માટે શ્રેષ્ઠ કાર્યો દ્વારા લોકોના હૃદયમાં આગવું સ્થાન અંકિત કર્યું છે. તેમના નિધનથી આ શહેરને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. આ શહેર માટે તેમની ભૂમિકા, તેમના સામાજિક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે, પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. હસ્તુ. મિલનભાઈએ પોતાના શબ્દો દ્વારા હૃદયાંજલિ અર્પણ કરતા, ત્યાર પછી શ્રી હમજ સૈયદુદ્દા સ્કૂલ લીલાબીરના સંચાલક ટ્રસ્ટી સલીમભાઈ ઉપસ્થિત છે, વિનંતી કરું. ગામના ગયા છે એટલે ગામ આખાનું આ દુઃખ છે એ દુઃખ સહન કરવાની બધાને શક્તિ આપે એવી પ્રાર્થના. કે કામે બેસવાનું થયું, પણ કાકા સાથે બેસશે ત્યારે એવું ન લાગે કે આ નગર શેઠ છે, તો કાકાની સાથે બેસે ત્યારે એવું જ લાગે કે આપણા પરિવારના કોઈ મોભીની સાથે બેઠા છીએ. કાકાએ આ બંને સંસ્થા જય જય મહેતા એલડી મુનિમાં ખૂબ જ વિટમણાઓની વચ્ચે એના સમય દરમિયાન એણે સેવા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અને કાકાએ એલડી મુનિ અને જય જય મહેતા જે હાંચવી રાખ્યું એ ખરેખર એક ગામની શાન છે. નહીં તો આટલી બધી પ્રાઇવેટ સ્કૂલોનો આ જે કાળ ચાલી રહ્યો છે, પણ કાકાનો એક જ હેતુ હતો, હું તો મેં ના વડે સાંભળેલો છું કે મનુભાઈ રૂપિયાવાળા તો ભાવનગર મોકલશે, અમદાવાદ મોકલશે, જે લોકો રૂપિયાવાળા નથી એના બાળકો ક્યાં જશે, એ હેતુથી કાકાએ એનો પૂરેપૂરો એનું જીવન આમાં ખર્ચી નાખ્યું. અને ખૂબ જ કાકાએ મહેનત, વિટમણાઓનો સામનો કર્યો અને સંસ્થાઓ જાળવી રાખી છે. એટલે આપણે કદાચ એવું કહીએ કે ઉપર બેઠેલો કાકાનો પરિવાર, પણ એવું નથી. કાકા માટે આખું સિહોરનું પરિવાર હતું. એરિયાના તમામ આજુબાજુના ગામો, હું પણ એલિમની હાઈસ્કૂલમાં જ ભણ્યો છું, એમાં અમે જ્યારે ભણતા ત્યારે ફરતા લગભગ 12-15 ગામના વિદ્યાર્થીનીઓ હતા. હાલની અંદર એમ મનુભાઈ કીધું કે પછાત વર્ગમાંથી જેટલા આર્થિક પછાત વિભાગના આવતા એ વિદ્યાર્થીઓ આજની તારીખમાં પણ ત્યાં જ ભણે છે. અને આજથી 20 વર્ષ પહેલાંના અમે જ્યારે ભાવનગર ભણવા ગયા ત્યારે એમ કહેતા કે ભાઈ ભાવનગર જિલ્લાની સૌથી વધારે જો સંખ્યા હોય તો એલડી મુનિ હાઈસ્કૂલ અને જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ છે. તો એ પછાત
વિસ્તારના વિદ્યાર્થીઓને સાચવીને આજે મને ને તમને આ સ્ટેજ ઉપર બેસતા કર્યા હોય તો એ દાદાનો આદર્શ પોતાનો વિચાર છે કે પછાત વિસ્તારમાંથી ઊંચા સ્ટેજ ઉપર સુધી લઈ જવા એવા આપણા મુરબ્બી વડીલ શ્રી દાદાને આપ સૌ વતી શાંતિ આપે એવી પ્રાર્થના સહ અસ્તુ. વિરલ વ્યક્તિત્વને આપ સૌ જાણો છો, એના વિશે બોલું એના માટે તો હું ખૂબ જ નાનો છું, પણ કાકાના કાર્યો એવા હતા કે પુણ્યશાળી થઈ ગયા છે. હવે હું એને મારા શબ્દો વતી પુષ્પાંજલિ આપતા હું એક શ્લોક વતી એને પુષ્પાંજલિ આપીશ. ઓમ ભૂર્ભુવઃ તસ્ત વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો કાકાએ એના ખૂબ જ સારા કાર્યો કર્યા છે એ બદલ આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને આપણે બધા આજે એની પાછળ આજે શોક સભા જે યોજી છે એમાં હું કાકાને એટલું જ કહીશ કે કાકાને મારે વ્યવસાયિક સંબંધો હતા, કાકા બોલે તો આપણને ખૂબ જ ગમે એવું અને આપણને કોઈ દિવસ ખોટું ના લાગે એવું બોલતા. મારે ક્યારેક કાંઈ કામ બાબતે મને પૂછે કે બેટા કેમ તારાથી આ નથી થયું, દીકરા થશે કે નહીં, એવું કહીએ એટલે આપણે ન થતું હોય એ કામ કરવાનું પણ આપણને મન થાય એવું વિરલ વ્યક્તિત્વ આપણે આજે ખોઈ ચૂક્યા છીએ. બેસવાથી પણ મેં જયારે જૈન સમાજના છત્રી વાળો સેક્રેટરી બધે રહીને નિવૃત્ત થયો મને એમ હતું કે હું મારા આત્માનું કલ્યાણ માટે લેડા બાળકો માટે પણ જેની ઓફિસોથી પૌષ્ટિક આહારની વ્યવસ્થા આજ સુધી વર્ષોથી ચાલુ છે અને એ અવતરણ કરનાર બાળક અને બાળિકા એમના પૌષ્ટિક આહારથી આ ભૂમિની સેવા કરવા માટે એ સ્વાસ્થ્યમય રહે એટલી એમની જેની આગવી સૂઝ એને આપણે નમન કરવા ગયા. બસ અસ્તુ. એ બાબા કાકાના જેટલા ના કરી શકીએ પરંતુ બાબા કાકા તો એટલું જ સમજાવી ગયા છે કે તમે પાડોશીના આંસુ લૂછશું ને તો પણ એક મોટી સેવા છે. આવા એવા બાબા કાકાને આપણે જ્યારે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યારે તેમના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખી કહુ મુનિનાથ હાનિ લાભ જીવન મરણ જસ અબજસ વિધિહાથ. બાબા કાકા અને અશ્વિનભાઈ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. તો રામચરિત માનસની એક પંક્તિ છે કે જેનો જન્મ છે એનું તો મૃત્યુ ફરજિયાત છે જ, પરંતુ પ્રારબ્ધ લઈને આવવાનું અને કર્મનું ભાથું લઈને જવાનું એનું નામ જ આ જીવન છે. અને જે ખરેખર જો માનવતા છે એ સાર્થક કરતું ઉદાહરણ હોય અને અમારા માર્ગદર્શક તરીકે જેમનું મારા હૃદયમાં સ્થાન હોય એવા બાબા કાકાના ચરણોમાં કોટી કોટી વંદન. અલગ અલગ જ્ઞાતિજનો પણ ઉપસ્થિત છે, સિહોરના 18 આલમ જેને કહી શકાય એવા દરેક અહીંયા ઉપસ્થિત છે. RSS શાખાઓ હોય કે પત્રકાર યુનિયન હોય કે દરેક સેવાભાવી સંસ્થાઓના વડાઓ અહીંયા આજે એક સિહોરના નગરજનો તરીકે એક નગર શેઠને એ ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપવા અહીંયા પધાર્યા છે. ખાસ જાજુ ન કહેતા કે જન્મ 15/11/1936 જીવકુરબાઈના એ લાડકવાયા દીકરા તરીકે લેતા જયંતિ બાબાના એ ઉછેરની એટલી બધી અસર કે જેમના ઊંચ કોટીનો એક આત્મા એ સિહોરના જનજનની અંદર એ ઊભો થયો છે. જેના માટે કહેવું એ ખૂબ એ એકાદ બે
લીટીની અંદર જેમનો પરિચય વર્ણવી શકાય એવો નથી. એક વખત બે ઉદાહરણ છે. એક વખત અમે બજારમાં નીકળ્યા એટલે કીધું કે ભાઈ નવનાથ મહાદેવની અમે યાત્રા, હજી નવનાથ બોલું ને ત્યાં જ એણે હાથ પકડી લીધો એને એટલા બધા રાજી થયા. આખી વાત જ્યાં સુધી ચાલી ત્યાં સુધી એટલો બધો એને રાજીપો વ્યક્ત કર્યો. એવી રીતે હમણાં જ તે મારા એક સમિતિના કાર્યકર્તાએ વાત કરી કે દુષ્કાળ વખતે જ્યારે કેમ્પો કરેલા ઘાસ માટેના ત્યારે દાન લાવવું, ચિંતા કરવી, અને આપણું જોડનાથ મહાદેવ છે ત્યાં સાંઈબાબાનું મંદિર થયેલું, એક એની સામે ઊભેલા કાકા અને સાંઈનાથને કહેતા હતા, એને એમ કે કોઈ પાછળ નથી પણ અમારા સમિતિમાંથી એક ભાઈ હતા એ વખતે, એણે કીધું કે હે સાંઈનાથ હવે હું કેમ પૂરું કરીશ, મારી ગાયું પશુ. હું પણ અત્યારે યંગ જનરેશન ઘણી બધી છે અને મારે જે વાત કરવાની છે એ કોઈ હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી નથી, પણ મારો પરિવાર જે 83 વર્ષથી સંકળાયેલો છે એની એક હું આઈ વિટનેસ તરીકે એક સાચી બનેલી બે વાત મારે કરવી છે. પણ એ પહેલાં કાકાની કેટલી એમની નિષ્ઠા કેટલી હશે આ જૈફ હોય એનું મારે એક દાખલો આપવો છે. હોસ્પિટલાઇઝ થયા એની 2 દિવસ અગાઉ એમણે ટેલિફોન લગાવડાવ્યો અને અવાજ પૂરો એમનો નીકળતો નહોતો, પણ મેન્ટલ એલર્ટનેસ એવી નવી હતી કે અશ્વિનભાઈનો હમણાં ફોન આવ્યો છે અને એલડીબનીમાં પેલું જે કંઈ પેલું ડોનેશનનું નહોતું ને એ બધું ફાઇનલ થઈ ગયું છે, એટલે આ સારા સમાચાર કે બને આવ્યા છે. એટલે વિચાર કરો કે જ્યારે એમની આટલી નાદુરસ્ત તબિયત હતી છતાં જાહેર સંસ્થામાં એમનો કેટલો એમનો એમના સમજો ને કે એક મન કેટલું એની એના મય હશે કે એમની નિષ્ઠાની કેટલી એક વંદનીય નિષ્ઠા હશે. અને ઘણા કદાચ અત્યારે બાબા કાકાના પરિવારની પણ યંગ જનરેશનને ખબર ન હોય કે એમના ફેમિલીનો કેટલો કમાન્ડ હતો. એક વખત ઇન્દિરા ગાંધી જ્યારે શી વોઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, હું રિપીટ કરું છું જવાબદારીપૂર્વક, મિલિંદભાઈ વડાપ્રધાન હતા અને ભાવનગર આવેલા એ મોરણ ગેસ્ટ હાઉસમાં ઉતરેલા અને એમને કોઈએ કહ્યું, લોકભારતી સણોસરા જવાના હતા અને એમણે કોઈએ કહ્યું બાપાની તબિયત બરાબર નથી જયંતિભાઈ શેઠની, એટલે એમણે આઉટ ઓફ ધ વે જઈને શિહોર આવીને રોકાણા નીતિનભાઈનો જે બંગલો છે એમનો નીચેના દાદરા પાસેનો જે જમણી બાજુનો જે હતો બેડરૂમ ત્યાં બાપાએ છેલ્લા દિવસો ગાળેલા એ ત્યાં આવીને ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાને 10 મિનિટ ગાળેલા ત્યાં. એવી ને એવી રીતે એક બીજો ઇન્સિડન્ટ છે કે ભાવનગરના પોલીસ વડાની કોઈ રાજકીય કારણસર ટ્રાન્સફર થયેલી અને બાપા પાસે જતી બાપા પાસે એમણે આવીને રજૂઆત કરી કે આવી રીતનો મારો પ્રશ્ન છે અને મને આવો અન્યાય થઈ રહ્યો છે. એટલે એમણે તાત્કાલિક હિતેન્દ્રભાઈ દેસાઈ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમને ટેલિફોન કર્યો એમણે કે આવી રીતનું છે, તો હિતેન્દ્રભાઈ વખતે બહાર હતા એટલે એમને પારિવારિક સંબંધ એટલે એમણે કહ્યું સગુણાબેનને આપો, એટલે હિતેન્દ્રભાઈના ધર્મપત્નીને, એટલે એમણે સગુણાબેન સાથે વાત કરી અને કહ્યું કે ભાઈ આ રીતનો મારો પ્રશ્ન છે અને તમે કરો. ત્રીજા દિવસે એમને ભાવનગર ટેલિગ્રામ મારફત કહેવામાં આવ્યું કે આપની જે ટ્રાન્સફર કરવામાં આવી એ રોકી દેવામાં આવી છે અને એમને જે રીતે શિહોર ગામની અંદર કામ કર્યું છે પોતાનું ગામ સમજીને અને એટલે જ શિહોરના કાકા તરીકે આજે પોતે કહેવાતા બાબા કાકા, એમના જવાથી શિહોર ગામને મહેતા પરિવારને તો જરૂર પણ શિહોર ગામને પણ ખોટ પડી છે. તેમના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી પ્રયત્ન વસ્તુ. આજની પૂજ્ય બાબા કાકાના શ્રદ્ધાંજલિ આપવા માટેની સભામાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, બાબા કાકાનો પરિવાર, આપ સૌ અલગ અલગ સંસ્થાઓમાંથી વધાર્યા છો તે અમારી પહેલાંના ઘણા વક્તાઓએ ઘણી વાતો કરી દીધી છે, પણ મારી પાસે પણ એની ઘણી વાતો છે, પણ એ કહેવા બેઠી તો દિવસોના દિવસો જાય. જાજો નહીં કહેતા, કાકાની દૂરદ્રષ્ટિ એવી હતી કે જે આ બધા જુદા જુદા કામો એમણે વર્ણવ્યા તો કે નોટબુક બનાવવાની હોય તો એમનો પરીક્ષા ચાલતી હોય ત્યાં ફોન આવી જાય
કે ભરતભાઈ ઓલી નોટબુકને બધી તૈયારી કરજો. સેવક મંડળમાંથી ઘાસ ખરીદવાની, તો શિયાળામાંથી ઘાસ ખરીદવાનું શરૂ થાય એવી એ જ્યાં જ્યાં પણ જે કાર્ય કરતા એની દૂરદર્શી વાપરી અને અગાઉથી એની તૈયારીઓ કરતા. બાબા કાકા એક ગરીબોના બેલી હતા, નોંધારાનો આધાર હતા અને દયાની એક મૂર્તિ હતા અને એક દૂરદર્શી વિચારો ધરાવતા એક માનવ હતા કે જેણે સેવાનો ભેખ લીધો હતો અને એ સેવાની સરિતા એટલી બધી અવિરત ચાલે છે કે એનું 2 સેકન્ડમાં કે 2 મિનિટમાં કહેવું તો ખૂબ મુશ્કેલ પડે, 2 દિવસ પણ ઓછા પડે એવા કાકા કે જેના જીવનની અંદર હું તમને એમ કહું કે નોંધારાનો આધાર શા માટે, તો હું જ્યારે શિહોરની ગલીઓમાં નીકળતો ત્યારે માલધારી ભાઈ બેઠો હોય અને દુષ્કાળ પીડ્યો હોય અને કપરા દુષ્કાળની અંદર એક માલધારી કહેતો હોય કે ભાઈ આપણા ઢોર હવે નહીં બચે, આપણો માલ મરી રહેશે, ત્યારે એમ કે ભાઈ હિપા તું ચિંતા કરમાં જયંતિ બાપા નગર શેઠના દીકરા બેઠા છે, ગોંદરા ખોલશે, ઢોરવાળા ખોલશે, આપણો માલ નહીં મરવા દે. આવો એક વિશ્વાસ અને એક આવો નોંધારાનો આધાર કાકા હતા એના મેં અનેક દાખલા જોયેલા. અને ત્યારબાદ મેં એ પણ જોયેલું કે ગરીબ લોકો ગરીબ વિદ્યાર્થી હોય તો સ્કૂલો ખુલે એટલે એમ કે ભાઈ પુસ્તકો ક્યાંથી લાવશું, ત્યારે એમ કે જેકે મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ખુલશે ભાઈ, તને પુસ્તક મળશે અને એ પુસ્તકોથી હું પણ ભણેલો છું. જનાર્દન સાહેબ અમને પુસ્તક આપતા અને એ પુસ્તકોથી અમે ભણતા અને ગરીબ બેન સામાન્ય વર્ગના માણસો આ ગામમાં રહેતા હતા ત્યારે એની પશુતાની પીડાની વખતે પણ આ કુટુંબે વર્ષો સુધી એક રાજા રજવાડા જે કામ કરે એવું કામ આ કુટુંબને આવેલું હતું. કારણ કે આના આદર્શો આ કુટુંબને એટલા માટે હતા કે આ કુટુંબ નગરના સુખે સુખી ને નગરના દુઃખે દુઃખી હતા. એના કુટુંબને ખોટ પડી છે. હું એમ કહું છું કે કાકા એકે હજારા હતા, હવે આપણે 1000 ભેગા થઈને એક કાકા બનવાનું છે. બધી વાતો થઈ, જયંતિ બાપાના 3 પુત્રો, પુત્રો નહીં કહેતા પુત્ર રત્ન કહી શકાય એટલા માટે કંચનભાઈ સંતના સત્સંગી નાતે સંત, ચંદુભાઈને મેં ગોદમેશ્વર દર્શનાર્થે જોયા છે, નરસિંહ મહેતા જેમ શિવલિંગને ભેટી પડતા એનો આર્તનાદને કારણે ચંદુભાઈનો એ ભાવ હતો એટલે એ શિવલિંગના થાળાને બે હાથ ઓળા કરીને ભેટતા એ ભક્તજન. બાબા કાકાની વાત કરીએ તો જયંતિ બાપા, કંચનભાઈ અને ચંદુભાઈનો ત્રિવેણી સંગમ એટલે બાબા કાકા. સમયની પાબંદી છે, આપ આટલો સમય સુધી કાકા સાથેના આપના લાગણીના સંબંધોના કારણે કીધે ત્યાં છીએ, સમયસર પૂરું કરવું છે એટલે એક જ વાત કરીશ કે જ્યારે 50 વર્ષ જે મહેતા ગર્લ્સ સ્કૂલના પૂરા થયા, ફંક્શન ચાલુ હતું, મને એક ઈચ્છા હતી એવી કે આ સંકુલમાં આપણી દીકરીઓ, તમામ દીકરીઓ એક હોલની અંદર બેસી શકે, જ્યાં ટાઢનો હોય, તડકોનો હોય, વરસાદનો હોય. કાકા સાથે વાત થયેલી, આવું કરવું છે તો બરાબર છે, કરશું. જે આપણા નગરજનો શ્રેષ્ઠીઓ જે મારા પપ્પા માટે યોજેલ છે ને, જે લાગણી આ વાત એની સા માટે હું જેટલા શબ્દો કહું એટલા ઓછા છે. મારી માટે તો મારા પપ્પા એક એન્સાઇક્લોપીડિયા કહેવાય ને ગીતા સમાન હતા. જેમણે મારે હજુ
પણ ઘણું એમની પાસેથી મેળવવાનું બાકી રહી ગયું છે. પણ છતાં પણ આપ સૌ નગરજનો ને સંસ્થાઓનો આ તબક્કે હું સદાય અમારું કુટુંબ સદા માટે ઋણી રહેશે ને આપ સૌને એક જ પ્રાર્થના છે કે પપ્પાને જે રાહ ચીંધેલો એ રાહ ઉપર અમને ચાલવામાં સદાય સહકાર આપશો એવી પ્રાર્થના. સંબંધન ઓમ સમગ્ર સિહોરની સંસ્થાઓ તરફથી આ શોક સભાનું આયોજન થયેલ છે. હું તો એટલું જ કહી શકું, મોટાભાગની સંસ્થાઓમાં મેં એમની સાથે રહીને કામ કર્યું છે. એ સિહોર નગરપાલિકામાં અમે સાથે હતા, નાગરિક બેંકમાં સાથે, એજ્યુકેશન સોસાયટીઓમાં, સિહોર લાયન્સ ક્લબમાં, અને એમના નિધન સમયે શોક સભામાં મારે પ્રમુખ સ્થાને બેસવું પડે એ પણ મને દુઃખ લાગે. પણ એમના કાર્યની જે સુવાસ સમગ્ર સિહોર માટે હંમેશા જલતી રહેશું. તેમણે સિહોરને કુટુંબ માન્યું, એક પરિવાર માન્યું, એટલે આજે આ તમે બધી આપણી સંસ્થાઓ ને એની ખોટ ચાલે છે. એમણે કુટુંબિક પરંપરાઓ જાળવી રાખી, નગરશેઠ કુટુંબની પરંપરાઓ, એ પરંપરાઓ તો સિહોર કદી ભૂલી નહીં શકે ને આજે પણ એ શરૂ છે. વર્ષો મને યાદ છે જ્યારે સિહોરમાં કોઈ ટેક્સી ન મળતી, ગાડી ન મળતી, કોઈને ડૉક્ટર પાસે ભાવનગર અમદાવાદ જવું હોય તો એક સૌથી પહેલી ગાડી લેન્ડમાસ્ટર હતી, ત્યાં જઈને ઊભા રહીને કહે એટલે એક પણ સેજ પણ અચકાયા વગર એમ પૈકા લઈ જાઓ. એ બીજા વાહનમાં જાય એટલે સિહોરના કોઈ પણ નાગરિકને જાત જાતના ભેદભાવ વગર આ રીતે સગવડ આપતા.